धोरण एक विषय गणित गम्मत एमा पार्ट बे छे एक थी नौ सुधीनी संख्याओ एमा आपणे एक तगड़े बे तगड़े त्रण चौकड़े चार पांचड़े पांच काले पांच सुधी लख्यू अने समझ्या आ लेसन में आप्युं तुं जोड़का जोड़ो गणो ने जोड़ो जूथ बनाओ संख्या गणी अने रंग पूरो तमने आटलू करायुं तुं तमे बधाए आटलू पूरु करी दीधुं ने बाळको। आजे आपणे एक थी पांच सीखी गया हवे आपणे शुं सी पांच पछी शुं आवे छे छ आपणे शुं सीख्या था अत्यार सुधी एक एक कमळ बे बे भमरडा त्रगड़े त्रण त्रण शू छे अहीं पेन्सिल गणो तो एक बे ने त्रण त्रण पछी शू आवे बाळको चार चौगड़े चार पतंगो छे अहीं तमने उत्तरायण में पतंग चगावी गमे छे ने चलो गणो मारी साथे एक बे त्रण ने चार चौगड़े चार पछी आवे छे पांचड़े पांच आपड़ा हाथ में केटली आंगळीओ होय छे पांच अहीं पांच में शू दोर्युं छे तारा एक बे त्रण चार ने पांच कुल आपणे केटली संख्याओ सीख्या एक थी पांच जे आपणे सीखीशुं छगड़े छ एक थी पांच काले सीखी गया ने આજે છગડે છ શીખીશું છ વસ્તુ અહીંયા હું તમને ગણીને બતાવું છું એક બે ત્રણ ચાર પાંચ ને છ પાંચ પછી આવે છે છ આપણે નવો અંક છ શીખીશું આજે એકથી પાંચ કાલે શીખી ગયા હવે ચોપડીમાં કાઢો તમારી ચલો બાળકો તમે તમારી ચોપડી કાઢી પાના નંબર 35 એની અગાઉનું મેં કાલે વિડીયોમાં બધું જ કરાવ્યું હતું તમે ચોપડીમાં એ પ્રમાણે બધું જ કરી નાખ્યું છે ને મારી સાથે સાથે તમારે વિડીયો જોઈને એ પ્રમાણે લેસન ચોપડી કાઢવાની અને લેસન કરવાનું હું તમને જેમ લખાવું એ તમારે લખી નાખવાનું ચોપડીમાં અને નોટમાં ચલો અહીં છ ગડે છ આપ્યો છે મેં તમને પપેટ્સમાં બતાવ્યો ને એવો છ આપ્યો છે એક સરસ મજાનું ગામડાનું ચિત્ર છે ગાડાનું જોયું તમે તમે ગામડે જાઓ છો ને તો બળદગાડું હોય છે ઘોડાગાડી હોય છે એવું બધું હોય છે ને ખેતરે જાય ત્યારે બધા એ ગાડામાં બેસીને જાય છે હવે જો આ ગાડામાં કેટલાક માણસો બેઠા છે કુલ કેટલા છે આપણે ગણીએ એક બે આ ચલાવનાર ત્રણ ચાર પાંચ ને છ કેટલા વ્યક્તિઓ બેઠા છે છ જણ બેઠા છે અહીંયા બતાવ્યા છે ને હવે સાથે સાથે એ ખેતરમાંથી શું લઈ જાય છે તરબૂચ તો કેટલા તરબૂચ છે એક બે ત્રણ ચાર પાંચ ને છ કેટલા તરબૂચ લઈ જાય છે લોકો ઘરે છ પછી જો રસ્તામાં એક ફૂલનો છોડો આપ્યા છે કેટલાક હવે એમાં ફૂલ થયા છે કેટલા ફૂલ છે તો જોઈએ આપણે એક બે ત્રણ ચાર પાંચ ને છ કેટલા ફૂલ છે બાળકો છ પાના નંબર 35 પર જોઈએ છ એ છ ફૂલ અહીં બતાવ્યા છે હવે આપણે શું કરવાનું છે આ માણસો અને બધા માણસો છે એ છ છે એટલે અહીંયા છ પર ઘૂંટવાનું અને લખતું જવાનું તરબૂચ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ ને છ તો અહીં ટપકા ઉપર શું કરવાનું છે આપણે લખવાનું છે ફૂલ કેટલા હતા અહીંયા ફૂલ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ ને છ છગડે છ થઈ ગયા ને હવે જો નીચે આપણે શું લખવાનું છે ચોપડીમાં છ લખવાનું છે તો છગડે છ કેવી રીતે લખીશું આવી રીતે આમ કરીને આમ ખાનામાં સરસ મજાનું તમારે શું લખવાનું છે છગડે છ બોલતું જવાનું અને લખતું જવાનું છે અને એક એક લાઈનનું શું કરવાનું છે તમારું લેસન છે
એક લાઈન હું તમને અહીંયા સમજાવીશ અને લખાવીશ, અને બીજી લાઈનમાં તમારે જાતે લખવાનું છે તમારું લેસન. ચલો, છગડે છ પછી શું આવે છે? સાતડે સાત. ઉનાળામાં બધાએ બહુ કેરીઓ ખાધી હશે ઘરે. અહીંયા કેરીઓ દોરી છે, ચલો આપણે ગણી બતાવો. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ ને સાત છે ને સાત. હવે તમારી ચોપડીમાં જુઓ, તો ચોપડી જોઈ, છ પછી સાત નંબર, સાત આંક માટે 36 નંબરનું પેજ ફાટ્યું. હા, સરસ મજાનું એક ચિત્ર આપ્યું છે, દેખાય છે બાળકો? હા, હવે જો એક ઝાડ છે, એમાં શું છે? સફરજન દોરેલા છે, અહીં છોડ એવા છે, એની ઉપર સરસ મજાના ફૂલ છે, અને ફૂલ હોય ત્યાં પતંગી હોય છે. આપણે શું કરવાનું છે? એ ગણવાનું છે કેટલું થાય છે, અને આ લખવાનું છે. આપણે કયો અંક શીખીએ છીએ? સાતડે સાત. ચલો હું તમને સફરજન ગણાવું છું, અહીંયા હો ગણજો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ ને સાત. કેટલા સફરજન છે ભાઈ ઝાડ ઉપર? સાત. પછી અહીંયા છોડ છે એના ઉપર પતંગિયા ફરે છે, કેટલા પતંગિયા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ ને સાત. ફૂલ કેટલા પતંગિયા છે? સાત. અને છોડ ઉપર ફૂલ પણ આપે છે, કેટલા છોડ છે ફૂલના? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. ફૂલ કેટલા છોડ છે ભાઈ? સાત. તો આપણે અહીંયા લખવાનું છે સાતડે સાત. ટપકા ઉપર તમારે લખવાનું. સાત તો એકદમ સહેલો છે, પહેલાં અર્ધગોળ બનાવવાનું અને પછી લખવાનું છે. આ ગણતું જવાનું અને લખવાનું અહીંયા. હવે જો અહીંયા સાત બનાવવા માટે શું કરશું? પહેલાં સાતડે સાત, પહેલાં આમ ગોળ કરવાનું, આમ કરીને આમ કરવાનું, આમ ગોળ કરવાનું, આમ કરીને આમ કરવાનું, આમ ગોળ કરવાનું, આમ કરીને આમ કરવાનું. સાતડે સાત. તમારા હાથને આંગળીઓ ગણવાની, તમારી પાસે કોઈ વસ્તુ હોય એ ગણવાની, તમારા ઘરમાં વાટકી ડીશ એ હોય એ ગણવાનું, બટેટા ડુંગળી હોય એ ગણીને બતાવવાનું. ચલો સાતડે સાત પછી શું આવે છે? આઠડે આઠ. મંદિરની ધજાઓ દોરી છે, એ ગણો. તો ચલો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ને આઠ. આઠડે આઠ. તમારી ચોપડી, તમારી ચોપડીમાં જુઓ, અહીંયા પાના નંબર બતાવ્યું છે અને અહીંયા આઠડે આઠ બતાવ્યું છે. જુઓ સરસ મજાના સ્કૂલમાં ભણતા બાળકો બતાવ્યા છે, બતાવ્યા છે ને ભાઈ? સરસ મજાના બધા બાળકો ભણે છે. તમે પણ ભણો છો ને સ્કૂલમાં? અત્યારે તો કોરોના છે એટલે ભણવા સ્કૂલે જઈ શકતા નથી, એટલે ઘરે ભણો છો. હવે જો અહીંયા બાળકો ભણે છે, એ કુલ કેટલા છે આપણે ગણવાના છે? મારી સાથે ગણજો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ને આઠ. કેટલા બાળકો છે ભાઈ? આઠ. હવે જો બાળકો જેટલા હોય એટલે એમના દફતર પણ હોય ને ભાઈ, એટલે જો તો બાળકો સાથે એનું એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ને આઠ. કુલ કેટલા દફતરો છે ભાઈ? આઠ. હવે જો આઠ બાળકો છે એની સાથે સાથે અહીંયા સરસ મજાનું ચિત્ર બતાવ્યું છે, એમાં ઝાડ પણ છે. એક મોટું ઝાડ ટીચર પાસે છે, એની પહેલું એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ને આઠ. કેટલા ઝાડ છે? આઠ. તો અહીં ટપકા ઉપર આઠ લખવાનું છે. પછી સાથે સાથે જેટલા બાળકો ભણે છે એની પાસે ચોપડીઓ હોય ને ભાઈ, ચોપડીઓ ગણો. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ને આઠ. કુલ કેટલી બાળકો પાસે ચોપડીઓ છે? આઠડે આઠ. હવે જો નીચે ખાના આપ્યા છે એમાં તમારે શું લખવાનું છે? આઠડે આઠ. પહેલાં ટપકા ઉપર લખવાનું, પછી આમ કરીને આમ, આમ કરીને આમ, આઠડે આઠ.
પાછળ આ એક લાઈન હું શીખવાડું એ મારી સાથે લખવાની છે અને બીજી લાઈન તમારે શું કરવાનું છે લેસનમાં જાતે લખવાની છે. આઠ પછી શું આવે છે? આઠ પછી આવે છે નવ વડે નવ. બધા બાળકો મેળામાં જાય ત્યારે શું ખરીદે છે? ફુગ્ગા. તો આપણે ફુગ્ગા ગણીશું. કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ. કેટલા ફુગ્ગા છે? નવ. હવે ચોપડીમાં જુઓ તો સરસ મજાનું ચિત્ર આપ્યું છે. પાના નંબર છે 38. એક ઝાડ ગામનો ચોરો છે. ત્યાં શું કર્યું છે? બધા ગામના આગેવાનો ભેગા થયા છે. કેટલા માણસો છે? તો ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ. કેટલા માણસો છે ભાઈ? નવ વડે નવ. ચલો એ ઝાડ એ ઓટલાની ઉપર એક સરસ મજાનું ઝાડ છે, એની ઉપર પક્ષીઓ બેઠા છે ભાઈ. નાના નાના છે, ઘડી દેખાય એવા નથી, એટલે એને ગણવામાં વાર લાગશે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ. કેટલા પક્ષીઓ છે ભાઈ નાના નાના? નવ. તો નવ વડે નવ ટપકા ઉપર લખવાનું છે. હવે જો ગામમાં ઘર તો હોય ને ભાઈ, એ ઘરો છે. તો આ બધા ઘરના ચિત્રો છે. કેટલા ઘર છે આપણે ગણીને બતાવવાનું છે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ. કેટલા ઘર છે ભાઈ ગામમાં ચિત્રમાં દેખાતા? તો નવ વડે નવ. હવે નીચે નવ આપ્યો છે, તો આપણે શું કરવાનું છે? પહેલાં અહીંયા નવ શીખ્યા લખવાનો, આમ કરી નામ જ કરવાનો છે. તમને અંગ્રેજીમાં સી શીખવાડ્યો છે ને, એ રીતે આમ સી બનાવવાનો અને લીટી કરવાની. બની જશે નવ વડે નવ. અને બીજી લાઈનમાં તમારે જાતે લખવાનું છે. એ તમારું લેસન. તમારે લેસનમાં શું શું લખીનો છ, આ સાત, આઠ અને નવ, એ તમારે ગણતું જવાનું ને લખવાનું. એ તમારું લેસન છે.